તો મિત્રો, હજી પણ ટોપિક નંબર બે જ આપણું કન્ટિન્યુ છે. થોડાક અગત્યના રૂલ્સ કહી શકો અથવા ફોર્મ્યુલા કહી શકો, જે તમે ધોરણ 6 થી લઈને 8 સુધી ભણી ચૂક્યા છો, તે ધોરણ 10ની અંદર કામમાં આવી શકે એવા ફોર્મ્યુલા અથવા રૂલ્સનું અહીંયા લિસ્ટ મેં નીચે બનાવ્યું છે. તો આ રૂલ્સ તમારે યાદ રાખવા છે. સ્ક્વેર રૂટ ઓફ એ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ બી હોય તો સ્ક્વેર રૂટ ઓફ એ બી થઈ જાય. ડિવિઝનમાં આ રીતે સ્ક્વેર રૂટ છે એ સેપરેટ આપી શકાય છે. મલ્ટિપ્લિકેશનમાં એ અને બી છે, માથે પાવર છે એ એન છે, તો પાવર એન છે એ બંનેની સેપરેટ આપી શકાય છે. આ તમે સમજી ગયા હશો. સ્ક્વેર રૂટ ઓફ એક્સ હોય, ક્યુબ રૂટ ઓફ એક્સ હોય, ઇન જનરલ આ રીતે એન્થ રૂટ ઓફ એક્સ હોય તો સ્ક્વેર રૂટ ઓફ એક્સને શું લખી શકાય? તો એક્સની 1/2. ક્યુબ રૂટ હોય તો શું લખી શકાય? એક્સની 1/3. એવી રીતે એક્સનું એન્થ રૂટ હોય તો એક્સની 1/n. આ રીતે ડિવિઝનમાં હોય તો આ સેપરેટ આપી શકાય છે. એ નોટ ઇક્વલ ટુ 0, એ રેસ ટુ 0 શું થઈ જાય? 1 થઈ જાય. એ નોટ ઇક્વલ ટુ 0, એ રેસ ટુ -n હોય તો એને 1/a^n લખી શકાય છે. વચ્ચે મલ્ટિપ્લિકેશન હોય, બેઝ સેમ હોય તો પાવરનો શું થાય? તો કે ભાઈ એડિશન થાય. આ રીતે ડિવિઝનમાં હોય તો આગળના પાવરમાંથી પાછળનો પાવર શું થઈ જાય? સબસ્ટ્રેક્ટ થઈ જાય. આ રીતનું હોય તો એને આ રીતે પણ લખી શકાય છે. નવમો રૂલ, સ્ક્વેર રૂટ ઓફ એ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એ શું થઈ જાય? એ એક એક્ઝામ્પલ આપી દઉં મિત્રો, કે રૂટ 3 ઇન્ટુ રૂટ 3 શું થઈ જશે? તો કે ભાઈ 3 થઈ જશે, બરાબર. એટલે તમને આ સમજાઈ શકે. આના ઉપરથી જ આવે છે, સ્ક્વેર રૂટ ઓફ એ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ એ, તો આ બે વખત હોવાથી સ્ક્વેર રૂટ ઓફ એનો શું થઈ જાય? તો કે સ્ક્વેર થઈ જાય. આના માટે આ બે વખત હોવાથી અને એનો સ્ક્વેર લખી શકાય છે. આનો આન્સર આ આવતો એ જ આન્સર આનો આ આવશે. તો સ્ક્વેર રૂટ ઓફ એનો સ્ક્વેર છે તો એનો આન્સર શું આવે? એ. આ એક નોટ લખેલ છે કે એ ડિવાઈડ બાય બી હોય તો એને આ રીતે લખી શકાય છે. રૂલ નંબર 10 લઈએ મિત્રો. તો અહીંયા 8ને મેં 3 વડે ડિવાઈડ કરેલું છે. તો જેના વડે 3 વડે ડિવાઈડ કરેલું, 3 તમારો ડિવિઝર થશે. કોને ડિવાઈડ કરો છો? તો કે 8ને, એ તમારો ડિવિડેન્ડ થશે. તો 2 વડે ભાગ જશે, 3 × 2 = 6. તો અહીં 2 તમારો ક્વોશન્ટ થશે. 8માંથી 6 સબસ્ટ્રેક્ટ થઈ તો 2 તમારી શું થશે? રિમાઇન્ડર. તો તમે આ જે 8 છે એને શું લખી શકશો? તો 8 = 3 × 2 + રિમાઇન્ડર, એટલે કે 2. સેમ ટુ સેમ એક નવું એક્ઝામ્પલ લઈ કે 7ને તમે કોના વડે ડિવાઈડ કરો? 4 વડે. તો 4 તમારો ડિવિઝર થાય. કોના વડે આગળ ભાગ ચાલશે? તો કે 4 × 1 = 4. તો 1 તમારો ક્વોશન્ટ થશે. 7માંથી 4 સબસ્ટ્રેક્ટ થઈ તો 3 તમારો શું થાય? રિમાઇન્ડર થશે. 7 તમારો ડિવિડેન્ડ થશે, 4 છે એ ડિવિઝર થશે, 1 છે એ ક્વોશન્ટ થશે, અને 3 છે એ તમારો રિમાઇન્ડર. તો શું લખી શકાય? તો કે ભાઈ 7 = 4 × 1 + રિમાઇન્ડર. તો આના ઉપરથી એક જનરલ કન્સેપ્ટ જે તમને અગાઉ વાત કરી ચૂકીએ છીએ આપણે ધોરણ 9ની અંદર, આ કન્સેપ્ટ છે નંબર માટે છે. કોના માટે? નંબર માટે. તો કે ભાઈ ડિવિડેન્ડ જોઈ શકો છો કે 7 શું હતા? ડિવિડેન્ડ, એટલે કે 7 = તો ડિવિડેન્ડ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર ઇન્ટુ ક્વોશન્ટ. અહીં ડિવિઝર કોણ હતા? તો કે ભાઈ 4 × 1 શું હતા? ક્વોશન્ટ. તો કે ડિવિડેન્ડ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર ઇન્ટુ ક્વોશન્ટ પ્લસ રિમાઇન્ડર. અહીં રિમાઇન્ડર શું હતી? 3. તો +3. તો આના ઉપરથી આ રૂલ્સ આવેલો છે, આના ઉપરથી આ રૂલ આવેલો છે, ડિવિડેન્ડ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર ઇન્ટુ ક્વોશન પ્લસ રિમાઇન્ડર. મિત્રો ખાસ યાદ રાખજો, આ રૂલ મેં કોના માટે લખેલો છે? ધીસ કન્સેપ્ટ ઇઝ ફોર નંબર્સ. હવે આ કન્સેપ્ટ કોના માટે આવશે? તો કે ભાઈ પોલિનોમિયલ માટે. ચેન્જ શું આવશે? આ બધાની નીચે એક વર્ડ એક્સ્ટ્રા આવી જશે. કયો વર્ડ એક્સ્ટ્રા આવશે? તો કે ભાઈ પોલિનોમિયલ લાગી જશે. શું લાગી જશે? પોલિનોમિયલ. અહીંયા ડિવિડેન્ડ છે, અહીંયા શું લાગી જશે? ડિવિડેન્ડ પોલિનોમિયલ. ડિવિઝર છે, અહીંયા શું આવી જશે? ડિવિઝર પોલિનોમિયલ. ક્વોશન્ટ છે, અહીંયા શું આવશે? ક્વોશન્ટ પોલિનોમિયલ. રિમાઇન્ડર છે, અહીંયા શું આવી જશે? રિમાઇન્ડર પોલિનોમિયલ. શું હતું અગાઉ જે રૂલ લખેલો હતો તે કોના માટે હતો? તો ભાઈ નંબર્સ માટે. હવે આપણે રૂલ કોના માટે લખીએ? તો કે ભાઈ પોલિનોમિયલ્સ માટે. તો કે ફોર પોલિનોમિયલ્સ વી કેન રાઇટ ધ સેમ કન્સેપ્ટ, એટલે કે હમણાં જે કન્સેપ્ટ લખેલો હતો તે મેં તમને વાત કરી પ્રમાણે એક વર્ડ એક્સ્ટ્રા આવ્યો. કયો વર્ડ એક્સ્ટ્રા આવ્યો? પોલિનોમિયલ, પોલિનોમિયલ, પોલિનોમિયલ. તો ડિવિડેન્ડ પોલિનોમિયલ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર પોલિનોમિયલ ઇન્ટુ ક્વોશન પોલિનોમિયલ પ્લસ રિમાઇન્ડર પોલિનોમિયલ. આ કન્સેપ્ટ કોના માટે? પોલિનોમિયલ માટે. આ કન્સેપ્ટ કોના માટે હતો? તો કે ભાઈ નંબર માટે. એક એક્ઝામ્પલ લઈ કે ઇફ વી ડિવાઈડ પોલિનોમિયલ એફ ઓફ એક્સ બાય પોલિનોમિયલ જી ઓફ એક્સ, એટલે કે પોલિનોમિયલ એફ ઓફ એક્સને કોના વડે ડિવાઈડ કરો છો? તો કે ભાઈ જી ઓફ એક્સ વડે. અને માની લ્યો કે ક્યુ ઓફ એક્સ છે એ આપણને શું મળે? તો કે ભાઈ ક્વોશન્ટ પોલિનોમિયલ. અને આર ઓફ એક્સ શું મળે છે આપણને? રિમાઇન્ડર પોલિનોમિયલ. હજી એકવાર રિપીટ કરીએ કે પોલિનોમિયલ એફ ઓફ એક્સને કોના વડે ડિવાઈડ કરો? જી ઓફ એક્સ વડે. ત્યારે રિમાઇન્ડર શું મળે? તો કે ભાઈ રિમાઇન્ડર પોલિનોમિયલ આર ઓફ એક્સ અને ક્વોશન્ટ પોલિનોમિયલ ક્યુ ઓફ એક્સ. તો એમ એક નોટ લખેલી, નોટ ડેટ
કે પોલિનોમિયલ એફ ઓફ એક્સ શું બનશે, તો કે ભાઈ ડિવિડન્ડ પોલિનોમિયલ બનશે, અને જી ઓફ એક્સ શું બનશે, તો ડિવિઝર પોલિનોમિયલ. તો એના માટે આ કન્સેપ્ટ એપ્લાય કરો એટલે શું લખી શકે, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ, જ્યાં એફ ઓફ એક્સ શું છે, તો કે ભાઈ ડિવિડન્ડ પોલિનોમિયલ જી ઓફ એક્સ, એટલે કે જેના વડે ડિવાઈડ કરો છો, કોના વડે ડિવાઈડ કરો છો, જી ઓફ એક્સ વડે. તો જી ઓફ એક્સ તમારી શું થશે, ડિવિઝર પોલિનોમિયલ. અને કોસન્ટ શું મળે, કોસન્ટ મળે છે ક્યુ ઓફ એક્સ, આપણે આપણા વાત કરી કે ક્યુ ઓફ એક્સ એઝ એ કોસન પોલિનોમિયલ. ક્યુ ઓફ એક્સ શું છે, તો કે ભાઈ કોસન પોલિનોમિયલ છે. અને આર ઓફ એક્સ શું છે, રિમાઇન્ડર પોલિનોમિયલ. તો જે આપણે હમણાં ચર્ચા કરેલી કે રૂલ નંબર દસ, એના માટે બે અગત્યની નોટ લખેલ છે, નોટ નંબર 1 અને નોટ નંબર 2 છે, એના પાછળના પેજમાં છે. કે નંબર્સ માટે શું ચર્ચા કરી શકાય, કે નંબર્સ માટે એટલે કે ફોર નંબર્સ ઇન બિલો કન્સેપ્ટ, એટલે કે નીચેનો જે કન્સેપ્ટ લખેલો, ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર ઇન્ટુ કોસન્ટ પ્લસ રિમાઇન્ડર. તો નંબર્સ માટેનો જે કન્સેપ્ટ છે આ, આની અંદર નિયમ આવો છે કે રિમાઇન્ડર શું હોઈ શકે, કાં તો ઝીરો હોઈ શકે અથવા હંમેશા ડિવિઝર કરતાં શું હોય, નાની. એક એક્ઝામ્પલ લઈ મિત્રો, કે બે વડે આપણે 4 ડિવાઈડ કરીએ તો આ શું થાય, 2 × 2 = 4, 4 માં 4 જાય તો શું આવે, રિમાઇન્ડર 0. એટલે રિમાઇન્ડર શું હોઈ શકે, કાં તો રિમાઇન્ડર શું હોઈ શકે, 0, અથવા રિમાઇન્ડર શું હોઈ શકે, તો કે હંમેશા ડિવિઝર કરતાં કેવી હશે, નાની. એના માટેના પણ એક્ઝામ્પલ લઈ મિત્રો, તો જોઈ શકો છો કે આ જે 8 ને 3 વડે ડિવાઈડ કરો ત્યારે રિમાઇન્ડર શું મળતી હતી, 2. જોઈ શકો છો કે રિમાઇન્ડર છે તે ડિવિઝર કરતાં શું છે, નાની, એટલે કે 2 છે એ લેસ દેન 3 છે. જેમ કે આ કન્સેપ્ટ એપ્લાય કરો તમે, કે રિમાઇન્ડર છે એ ડિવિઝર કરતાં શું હોય, નાની, એ રિમાઇન્ડર શું મળે છે, 2, અને ડિવિઝર શું છે, 3, તો કે 2 છે એ 3 કરતાં શું છે, નાનો, અથવા રિમાઇન્ડર શું હોઈ શકે, 0. સેમ ટુ સેમ આ એક્ઝામ્પલ લઈએ આપણે, કે 7 ને 4 વડે ડિવાઈડ કરો તો રિમાઇન્ડર શું મળે, 3. જોઈ શકો છો કે રિમાઇન્ડર 3 છે એ નાની છે, કોના કરતાં, તો કે ભાઈ ડિવિઝર 4 કરતાં. આ રિલેશન હંમેશા ફોલો થતો હોય, કાં તો રિમાઇન્ડર શું હશે, 0, અથવા રિમાઇન્ડર શું હશે, હંમેશા ડિવિઝર કરતાં નાની. હજી એકવાર કહી દઉં કે આ જે કન્સેપ્ટ છે એ કોના માટે છે, નંબર્સ માટેનો જે આ રૂલ લખેલો છે એના માટે છે. તો પોલિનોમિયલ્સ માટેનો જે આ રૂલ હતો, કે ડિવિડન્ડ પોલિનોમિયલ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર પોલિનોમિયલ ઇન્ટુ કોસન્ટ પોલિનોમિયલ પ્લસ રિમાઇન્ડર પોલિનોમિયલ, આમાં રિમાઇન્ડર માટે શું રિલેશન હોય તો વાત કરીએ, કાં તો રિમાઇન્ડરનો આન્સર શું આવશે, 0 આવશે. રિમાઇન્ડરનો મીન્સ રિમાઇન્ડર પોલિનોમિયલનો આન્સર શું આવશે, 0. અથવા સેકન્ડ શું હોઈ શકે, તો કે ભાઈ જે રિમાઇન્ડર પોલિનોમિયલ છે એની જે ડિગ્રી છે તે ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી કરતાં શું હશે, નાની. મિત્રો, ડિગ્રી કોને કહેવાય એના વિશે 9મા ધોરણમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. પોલિનોમિયલ માટેનો જે રિલેશન છે, ડિવિડન્ડ પોલિનોમિયલ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝર પોલિનોમિયલ ઇન્ટુ કોસન્ટ પોલિનોમિયલ પ્લસ રિમાઇન્ડર પોલિનોમિયલ, તો એમાં રિમાઇન્ડર માટે શું રિલેશન હોય તો વાત કરીએ, કાં તો રિમાઇન્ડર પોલિનોમિયલનો આન્સર શું આવશે, 0 આવશે, અથવા રિમાઇન્ડર પોલિનોમિયલની જે ડિગ્રી હશે તે ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી કરતાં શું હશે, નાની હશે. આ બંને કેસ માટે એક એક એક્ઝામ્પલ મેં નીચે લીધેલું છે મિત્રો, કે જોઈ શકો છો પોલિનોમિયલ એક્સ પ્લસ 2 છે એને હું એક્સ પ્લસ 2 વડે ડિવાઈડ કરું તો આન્સર શું આવે છે, અહીંયા 0 આવે. આ ડિવિઝન તમે 9મા ધોરણમાં ઓલરેડી મેં શીખવાડી ચૂક્યો છું હું. તો અહીંયા રિમાઇન્ડર શું આવી, રિમાઇન્ડર પોલિનોમિયલ શું આવી તમારી, તો કે ભાઈ 0 આવી. સેકન્ડ કેસ, કે પોલિનોમિયલ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર છે એને હું એક્સ પ્લસ 3 વડે ડિવાઈડ કરું તો, જેમ 9મા ધોરણમાં ડિવિઝન કરી ચૂક્યા એ પ્રમાણે ડિવિઝન કરો તો છેલ્લે રિમાઇન્ડર શું આવે છે, તો કે મિત્રો રિમાઇન્ડર આવે છે -18. -18 હકીકતમાં શું છે, તો કે ભાઈ એક કોન્સ્ટન્ટ પોલિનોમિયલ છે. શું છે, કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. તો આ જે આ તમારી શું થઈ, રિમાઇન્ડર પોલિનોમિયલ. -18 તમારી શું થઈ, રિમાઇન્ડર પોલિનોમિયલ. અને એક્સ પ્લસ 3 તમારા શું હતા, તો કે ભાઈ ડિવિઝર પોલિનોમિયલ. જોઈ શકો છો રિમાઇન્ડર પોલિનોમિયલ છે એ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ છે, અને કોન્સ્ટન્ટ પોલિનોમિયલની ડિગ્રી શું થાય મિત્રો, તો કે ભાઈ 0 થાય. શું થાય, તો કે ડિગ્રી ઓફ ડિવિઝર પોલિનોમિયલ. ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી શું થાય, જોઈ શકો છો આની ડિગ્રી શું છે, તો કે ભાઈ 1 છે. શું છે, 1. 1 છે એ શું છે, મોટા છે 0 કરતાં. 0 શું છે તમારા, તો કે રિમાઇન્ડર પોલિનોમિયલની ડિગ્રી. અને 1 તમારા શું છે, તો કે ભાઈ ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી. તો રિલેશન શું થયો, રિમાઇન્ડર પોલિનોમિયલ હોય એની ડિગ્રી છે એ નાની હોય, કોના કરતાં નાની હોય, તો કે ભાઈ ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી કરતાં. ડિવિઝર પોલિનોમિયલ કોણ છે, એક્સ પ્લસ 3, એની ડિગ્રી શું છે, 1. અને જે રિમાઇન્ડર પોલિનોમિયલ છે એની ડિગ્રી શું છે,
तो भाई रिमाइंडर पॉलिनोमियल है माइनस 18 અને આ તમારી કોન્સ્ટન્ટ પોલિનોમિયલ અહીં ડિગ્રી શું થાય 0 જોઈ શકો 0 છે એ 1 કરતા શું છે નાના 0 શું છે તમારા તો કે ભાઈ રિમાઇન્ડર પોલિનોમિયલની ડિગ્રી 1 તમારા શું છે તો કે ભાઈ ડિવિઝર પોલિનોમિયલની ડિગ્રી અહીં લેસ ધેન તો એ વચ્ચે લેસ ધેન